અત્યારે અમારી કચેરી દ્વારા પ્રાંત અધિકારીની કચેરી દ્વારા મામલતદારશ્રીની કચેરીઓ દ્વારા જુદી જુદી જગ્યાએ બાયોડીઝલના પંપ જે ગેરકાયદેસર રીતે ચાલી રહ્યા છે એના અનુસંધાને કાર્યવાહી કરવામાં આવી રહી છે તો એમાં મોટે ભાગે મેં આપને કહ્યું એ પ્રમાણે ત્રીસ ચાર બે હજાર ઓગણીસનું જાહેરનામાનો ઉલ્લેખ છે કે કેન્દ્ર સરકારનું એ જાહેરનામું છે એની ગાઈડલાઈન અને એના ડોક્યુમેન્ટ્સ લગભગ અગિયાર જેટલા જુદા જુદા પ્રકારના ડોક્યુમેન્ટ્સ હોવા જોઈએ અને એ રીતની જુદી જુદી જગ્યાની એનઓસી અથવા તો સર્ટિફિકેટ જે તે જગ્યાનું હોવું જોઈએ એનું ક્યાંય પણ આની અંદર ભયંકર વાયોલેશન હતું અત્યાર સુધી જોવામાં પ્રમાણે એટલે પછી એ કાર્યવાહી કરવામાં આવેલી છે જે તે અમે જે અહીંયા રિપોર્ટિંગ થયું છે અને અમે રૂબરૂમાં પણ જોયું છે તો મોટા ભાગની જગ્યાએનું વાયોલેશન હતું એમની પાસે નોટ અ સિંગલ સ્ટોક રજિસ્ટર ખરીદીનું પ્રમાણપત્ર કેવા સામાન્ય વસ્તુઓ પણ નહોતી જીએસટીનું પણ અમુક જગ્યાએ જોવામાં આવ્યું છે તો એ રજીસ્ટ્રેશન ખોટું દર્શાવવામાં આવ્યું છે એટલે એ રીતનું છે એમને નોટિસ આપી અને જ્યારે એફએસએલની કક્ષાએ અત્યારે નમૂનાઓ મોકલવામાં આવ્યા છે એટલે એમાંથી એકવાર રિઝલ્ટ આવી જાય પછી મામલે ડીએમ સરની કક્ષાએથી એમને નોટિસ આપી અને એ રીતે એમનો જવાબને લેવામાં આવશે એમને રૂબરૂ સાંભળવામાં પણ આવશે અને એ અનુસાર આગળની કાર્યવાહી થશે હજી સુધી એવું કોઈ અમને કારણ કીધું નથી કે તમે બાયોડીઝલમાં શું એ એમ કહે છે કે તમારા ડોક્યુમેન્ટ પૂરા ન હોવાથી અમે સીલ કરીએ છીએ જે પંચનામા કર્યા એમાં એમ જ એક જ લખે છે તમારા આધાર પૂરા નથી તો આધાર પૂરામાં અમે આધાર પૂરા કરવા માટે તો બધા અધિકારીઓ પાસે ગયા છીએ એમાં આપણા અધિકારી ઘણા બધા અધિકારી તાલુકાના મામલતદારે અમને એનઓસી પણ આપી દીધી છે અને ઘણા બધા એમ કહે છે કે અમારી પાસે ગાઈડલાઇન્સ નથી તો એના હિસાબે અમે પણ ક્યાંક મૂંઝવણમાં જઈએ ખરેખર અમને ક્યાં જવું આ મંજૂરી માટે હવે એ કહે છે અધુરાશ પણ એ બતાવતા નથી કે આ અધુરાશ છે આમાં તો પરિસ્થિતિ મને દેખાય છે ત્યાં સુધી એવી છે કે આ થોડા સમય પહેલાં ઓલા પેટ્રોલિયમ એસોસિએશનને આવેદનપત્ર આપ્યા અને આમ કર્યું જે કર્યું એ હવે એ આ આવેદનપત્ર આવે આપ્યા પછી આ લોકો સફાળે એક જ દમ લાગી જ ગયા છે કે બંધ જ કરાવી દો પણ કંઈક અમને એનું ઓલું આપે કે ખરેખર તમારી આ અદુરાશ છે એના હિસાબે અમે બંધ કરીએ છીએ તો અમે સ્વીકારવા પણ તૈયાર છીએ એસોસિએશન વતી અમે બધા પાપો સ્વીકારવા પણ તૈયાર છીએ અમારી ભૂલ હશે તો અમે બધું એનો સુધારો પણ કરવા તૈયાર છો અને ગવર્મેન્ટ જે પણ કહેશે ગાઈડલાઇન્સ આપશે એ બધી ડોક્યુમેન્ટ કરવા તૈયાર છીએ અને ક્યાં ફી આવશે ભરવાની એ પણ ભરવા પણ અમે તૈયાર છીએ સો ટકા આજે અમારું એસોસિએશન પહેલાં એસોસિએશન નહોતું પણ આજે એસોસિએન પણ બની ગયું છે અને બધા લોકો એસોસિએશનમાં આજે અમારા સાહીઠેક પંપવાળા બધા માલિકો પણ હાજર હતા અને એસોસિએશનની વરણી થયા પછી જો હજી પણ અમને જો આવી જ રીતે આ કોરોના અને આ મહામારી મંદીમાં પણ પરિસ્થિતિમાં અમે આજે અમારું ગુજરાન માન ચલાવતા હોઈએ એમાં પણ અમે અધિકારીઓ દ્વારા આમ કનળગત કરવામાં આવશે તો અમે એનું નક્કી પણ કરશું કે ખરેખર અમને ગાંધીજી આ માર્ગે ક્યારથી જાઉં કારણ કે અત્યારે કોરોનાના હિસાબે બધા અમે જરા ઓલું કરીને પણ ભેગા થયા છીએ પણ જો આમાં કંઈક કોઈ પણ નિર્ણય નહીં આવે તો અમે ગાંધીજી માર્ગે સો ટકા જાશું